તો ધ્યાનમનું ડિનર તૈયાર છે. આ એક વ્હાઈટ પ્યુરી છે, સેની છે, હું તમને બતાવું. એક ફ્રૂટ પ્યુરી છે. આ લ્યો, કેંગ યુ આઈ પડ્યું તું, હું અંદર લઈ આમ મૂક્યું અંદર. અને બાને બાપા કાંધીથી આવી ગયા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બા ધાર્મિક લઈને આવી ગયા છે બા બાપાને કાંધીથી. ક્યાં મૂક્યું? અહીંયા આર્યું. હા, અને ધ્યાન અમને આની પ્યુરી આપી છે. આ એક ફળ જ છે, ભગવાનના નામ પરથી. આ ભગવાનના નામથી આ ફળનું નામ છે. તો શું નામ હશે જેને ખબર હોય એ મને કોમેન્ટમાં કહેજો. બાપાને ખબર છે, તો જેને સંભળાઈ ગયું હોય તો ઠીક છે, ના સંભળાયું હોય એ કોમેન્ટમાં કહેજો. તમને ખબર છે આ કયું ફળ છે? ખબર છે પણ બોલતા નહીં. બાપાને તો કહી દીધું બાપાએ, પણ એ હાંભળા હોય એને ઠીક છે, હું લેતી આવું છું. ડીશ લેતી આવું, ના લેતી આવું બે. ધ્યાન અમને આની પ્યુરી આપી. હાલશે? નહીં, બહુ ઠંડી નથી. એની ગાળી ના આપી એટલે ત્યાં સુધી મોલું થઈ ગયું નોર્મલ. અડી અડી જુઓ, એને મેં આગળ છાળી એટલે ઠંડી થઈ જાય ને, નોર્મલ ટેમ્પરેચરમાં થઈ જાય. શું કરે માસીન બધા? અને ધ્રીત નાનું ટેણીઓ ઉતરે, એવું છે એમ ને? રોવે રોવે છે એમ ને? હા, ધ્યાન જ બાપા એ રમાડી આવ્યા એમ ને? રૂપાળો છે. હાલો આ ખાવાનું આપો, ખાવાનું હોય તો દે ને પછી. હાલો, આ તો કાચું છે, ખોટું કપાયું. કડક છે ને, ખવાય એવું નથી. સ્મેલ કાચી જાય એવી. કશી સ્મેલ નહીં, પાકેલું જ છે. હુંગો કાચું છે, પાકેલું છે. અંદર તમે જાણે વહી ગયા. હા, દે આગળ બાને ખવાય જાય. સારું છે ને? કડક છે, હાવ મોડું છે. કાંદી આવી ગયા. આજે પૂનમે બનાવ્યા. શું બનાવ્યું? આજે છે ઢોકળા. આ છે ખાટિયા ઢોકળા મકાઈ ના, અને આ છે ગળા ઢોકળા. મકાઈ ના છે પણ એવી રીતે છે ને, ભાખરી, ભીંડાનું શાક, બધું ભાખરી, પછી શાક, દહીં, દૂધ, પછી દહીં, આ ગળા ઢોકળા અને ખાટા ઢોકળા. એવું છે. તો જામો કામો ને જલસો પડી જાય. તમારે ક્યાં ખાવા? ગળા ખાવા? બે ખાય એટલે બે ખાવા. બાપાને આપી દીધીશ. બા છે ને ફરી આવ્યા હે, હરિદ્વાર ની જાત્રા કરી એટલે બા બધું યાદ કરાવે. આ બા ને જવાનું છે ને જાત્રામાં, એને કે દવા લઈ લેજે, બામ લઈ લેજે, હાલી હાલી ને વાહા દુખી દે, પગ ભરાઈ જાય હે ને. ઓહો, આજે તો શું વાત છે, કપડાં એકદમ સાફ થઈ જવાના, ધોળા ધોળા. એને શ્રી આજે તો શ્રીને, આજે તો શ્રીને બહુ મજા આવે છે. અરે વાહ, શ્રી પછી આમ ધબા મારવાના હે ને?
લે શ્રી બેન, ઉઠી જશે માન માન હું તો ધીમે ન બોલાતું. બેન તો લઈ ગયા દાદા ને પરાણે. લે આવી નો મેળું લાગે, મેળી કેળા ને વેફર નો મેળી મમ્મી. બહુ નથી ખાવાનું. તો અત્યારે રાતના સમયે આ અંદર નીચે એટલા ગળા છે ને પથરા, તો રેતીનું ટ્રેક્ટર આવ્યું છે, આની ઉપર બધે છાંટવું છે. જુઓ ને આર્યું ટ્રેક્ટર. ધોયેલી હે પાણી વાળી. ગોલા પાર્ટી હાલે જ નહીં શ્રી બા ને શ્રી ને ચીયર્સ કરીને પી લ્યો. કેમ છો? તો આજે સડન અમારા એક સબસ્ક્રાઈબર આવ્યા છે ઉનાથી, એટલે છે કોઈ બીજા ગામના, રાહુલભાઈ નામ છે. અને બસ એમને બસ એવું થયું કે મળવા જવું છે, તો મળવા આવ્યા છે. તમને બી મળાવી દો એમને. કેમ છે રાહુલભાઈ? તો રાહુલભાઈ આવ્યા છે ક્યાંથી? દુધાળા ગામથી. તમારો કંઈક અમારા વિડીયો જુઓ છો એના વિશે કે તમારી ડોટર વિશે કે બધું કે કયો થોડુંક બીજા? સ્ક્રીન નામે શ્રીનીતિ છે. એક વર્ષ દિવસની થઈ. અચ્છા. ને ઢોટ ભાઈ વર્ષ પહેલા હું યુટ્યુબમાં મારે ખેતી કામ માં બાલ ઢોટ માંથી ટાઈમ મળતો હતો. અહીં જો હું બ્લોગ જોતો કે તમારો બ્લોગ મેં બે વર્ષ પહેલા જોયો હતો. અચ્છા. દીકરી હતી બહુ રમતી રાપળિયામાં બધી ઓલું કરતી હતી. મને એમ થયું કે ગમ્યું. પછી વર લગન જતા ને વર ટોટ વર જઈને મારી કે દીકરી જન્મ થતી બે રાશિ કે કઈ ન જોઈ રહ્યું. અચ્છા. તો નામ શ્રીનીતિ રાખ્યું. શું વાત છે. રામનવમી શોભાયાત્રા જોવા જાય છે. કાશ્રી કઈ દે તું ક્યાં ગઈ? દેખાય બોલ બોલ. હું જોવા જા છું સોમપ્રતા. હું શ્રી સોમપ્રતા જોવા. અભિયાન ચાલુ કરીએ મારી બેઠક. ye bhagwan ye bhagwan ye bhagwan.
હેલો, તો રામનવમીની બધાને શુભ યાત્રા. અને આજે મારો મમ્મીનો ફાસ્ટ છે તો થોડું ફરાળ, ધાર્મિક નો પપ્પાનો નથી તો એમના માટે જમવાનું બનાવ્યું. અને બસ બપોરનો સમય છે એટલે કામકાજ ચાલે છે. અને શ્રીબેન શું કરે છે? મેં શું કર્યું? મેં કઈ નથી કીધું તને. મેં બહાર કાઢી હતી, નહીં પાછી મૂકી હતી, હું જગ્યા થાય જો રહી. હા મમ્મી જુઓ, જય શ્રી રામ. આજે રામનવમી એટલે આપણે જય શ્રી રામ બોલવું પડે. જય શ્રી રામ. તો શું બનાવ્યું તમે? અચ્છા, સુકી ભાજી. ઓકે, તો બસ આજે અજની ફરાળમાં એવું છે. અને એનો રોટલી શાક. અને અહીંયા બનાવવાના છે ચૂરમાની ઢેફળી. આપણે શું કહેવાનું? બરફી ચૂરમું. તો બરફી ચૂરમું મમ્મી બનાવે છે. એ હેલ્થ કોન્શિયસ લોકો માટે સારું, કેમ કે એમાં એટલું ઘી ના વપરાય અને ગોળમાં બનેલું હોય. તો એ ખાંડમાં. ઓકે, પપ્પાને ખાંડમાં ભાવે. હા, ઢેફળીનો વળે. ઓકે, બરફી ચૂરમું છે એટલે અમે ખાંડમાં બનાવીએ, પણ એમાં ઘી ના વપરાય એટલે ઘણા એમ હોય કે અમારે ઘી વાળું નહીં ખાવું, તો એના માટે બહુ સારું છે. તો હું એની રેસીપી તમારી સાથે શેર કરીશ. અને હા, આ ચૈત્ર મહિનામાં કડવા લીમડાના ફૂલ ખાવાના હોય એટલે પપ્પા લઈ આવ્યા છે. હવે આજે અમે બધા ખાઈશું અને બધાના રિએક્શન જોઈશું કેવું લાગે. હું હાલે ધાર્મિક ગાંડા મામાના ગોલાની મજા. Hello, do you text?